जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्था संचालित श्री स्वामीनारायण गुरुकुल ज्ञानबाग जूनागढ़ जीएसबी एजुकेशन ऑनलाइन में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत। मारू नाम है पीठिया करण, विषय है सामाजिक विज्ञान। सामाजिक विज्ञान में धोरण नौ की बात करिए आपणे तो धोरण नौ में आपणे पाठ बीजा अभ्यास करीए छे प्रथम विश्वयुद्ध अने रशियन क्रांति। तो प्रथम विश्वयुद्धना एवं क्या कारणों परिबड़ों बन्या जेने कारणे प्रथम विश्वयुद्ध थया ए अभ्यास कर्यो। पछी प्रथम विश्वयुद्ध थाय छे बीजो प्रश्न, प्रथम विश्वयुद्धनी घटनानो अभ्यास कर्यो। त्रीजू प्रथम विश्वयुद्धना परिणामों के प्रथम विश्वयुद्ध पूरू थई गयो पछी केवा परिणामों आव्या एना विषेनी माहिती मेळवी। पछी रशिया में थयेली बोल्शेविक क्रांतिनी काल आपणे नेक्स्ट पीरियड में माहिती मेळवी। क्यारे थई हती मित्रों रशियन क्रांति? तो के नवेम्बर 1917 में रशियन क्रांति थई हती। रशिया में क्या राजाओ हता जे आप खुद हता? मित्रों में भणाव्युं हतुं तमने काल, तो जार राजाओ हता जे खूबज आपखुद अने अत्याचारी हता, जे कोईपण प्रजा अधिकारीओनी मागणी करे अने अधिकारो जो कोई प्रजा राजा विरुद्ध जाए तो एने साइबेरियानी कातिल हाड थीजवी नाखे एवी ठंडी एवा रण प्रदेश में मोकली देवानी सजा करवामां आवती, जेथी करीने कोई जार राजाओनी विरुद्ध अधिकारोनी मागणी करी शके नहीं। आ उपरांत केना नेतृत्व एटले एक विशाळ सरघस निकळ्युं हतुं मित्रों, फाधर गेपोनना नेतृत्व हेठळ विशाळ सरघस जारना राजाओनो जे पेलेस हतो एनुं नाम शुं हतुं मित्रों? विंटर पेलेस। क्यो हतो? विंटर पेलेस। ने न्यार जार राजाओ जार राजाओने मळवा माटे शांतिथी निशस्त्र जाय छे। क्यो दिवस हतो ए मित्रों? 22 जान्युआरी 1905 ना दिवसे। पण जार राजाओए कोई पण प्रजाने काई सांभळा वगर लश्करने बे फाम गोळीબારનો હુકમ આપ્યો અને લશ્કરે બે ફામ ગોળીબાર કર્યું। આખો જે સેન્ટ પીટર્સબર્ગનો જે મહેલ હતો એ આખો બરફથી, સફેદ બરફથી છવાયેલો હતો, એ આખે આખો લાલ ધૂમ લાલ પથારીમાં ફેરવાઈ ગયો। એટલે એ ઇતિહાસમાં આપણે મિત્રો કાલે ભણ્યા હતા, ક્યાં નામે ઓળખાય? લોહિયાન રવિવાર તરીકે ઓળખાય છે। ખાસ યાદ રાખવાનું કીધું હતું 22 જાન્યુઆરી 1905 નો દિવસ, ક્યાં દિવસ તરીકે ઉજવાય છે? લોહિયાન રવિવાર તરીકે ઓળખાય છે આજ। અને પછી કહે તો રશિયા અને જાપાનનું યુદ્ધ થયું, એમાં વિશાળ કાય રશિયા નાના એવા જાપાન સામે શું થઈ જાય છે? હાર, જેથી જારની નબળાઈ છતી થઈ ગઈ અને પ્રજાઓ ઉશ્કેરાઈ અને પ્રજાઓને મનાવવા માટે જાર રાજાઓએ ડુમા બોલાવી, પણ પ્રજાને વ્યવસ્થિત નિયમો ઘડી શકે એવા નિયમો ઘડાણા નહીં, જેથી કરીને કેટલી ડુમા નિષ્ફળ ગઈ? 4 ડુમા મિત્રો નિષ્ફળ ગઈ। અને રશિયામાંથી હવે જોઈએ છીએ જાર રાજાઓનું પતન થાય છે। 300 વર્ષ સુધી જાર રાજાઓએ જે શાસન કર્યું હતું એ હવે રશિયામાં જાર રાજાઓનું શાસન હતું નહીં, એને બદલે રશિયામાં બોલ્શેવિક સમાજવાદી ક્રાંતિ થઈ અને બોલ્શેવિકોના હાથમાં સત્તા આવી, એનો અભ્યાસ મિત્રો કર્યા। હવે આખો આખો પાઠ જે છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિની માહિતી મેં આપી। હવે પ્રથમ વિશ્વયુદ્ધ, વિશ્વયુદ્ધથી કોઈપણ દેશ, વિશ્વના કોઈપણ દેશમાં શાંતિ અથવા તો સારો વિકાસ થતો નથી, દરેક દેશને નુકસાન જ જવાનું છે। આની વિશ્વ આખાને, જો વિશ્વ આખાને હવે કેની ઝંખના લાગી? વિશ્વ શાંતિ માટેના પ્રયાસો વિશ્વના લગભગ દેશો હવે કરવા લાગ્યા, કારણ કે યુદ્ધની ભયાનકતા બધા દેશોએ જોઈ લીધી હતી, જેથી હવે બધા દેશોનો એક જ લક્ષ્યાંક હતો, એ શું હતો મિત્રો? વિશ્વ શાંતિ, કે વિશ્વ આખામાં શાંતિ સ્થપાવવી જોઈએ। એટલા માટે વિશ્વ આખામાં શાંતિ સ્થાપવા માટે કેની મિત્રો સ્થાપના કરી? રાષ્ટ્રસંઘ, લિંગ ઓફ નેશન્સ। ક્યાં નામે ઓળખાય? લિંગ ઓફ નેશન્સ તરીકે પણ ઓળખાય છે। પ્રથમ વિશ્વયુદ્ધ, આપણે પ્રશ્ન એમ આવશે મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે કેની સ્થાપના કરી? તો મિત્રો યાદ રાખજો, કેની સ્થાપના કરી? રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી। વિશ્વયુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને, એક બે દેશ નહીં, વિશ્વયુદ્ધની ભયાનક, કારણ કે યુદ્ધ ભયાનક જ હોય,
બે ફામ ગોળીબાર, બે ફામ તોપ ગોળો, બે ફામ મૃત્યુ, અપાહિજો, અપંગ, ઘાયલો, આવી બધી પરિસ્થિતિ બધા દેશોએ જોઈ. જેથી વિશ્વની ભયાનકતા વિશ્વના દેશોએ બધાને ખબર પડી ગઈ કે જો આપણે વિકાસ કરવો હશે, આગળ આવવું હશે તો મુખ્ય શું રહે, વિશ્વ શાંતિની અનિવાર્યતા એટલે જરૂરિયાત સમજાવી અને તે માટેના આંતરરાષ્ટ્રીય કે બધા દેશો એક દેશે નહીં બધા દેશોએ ભેગા મળી આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા એટલે જરૂરિયાત સમજતા વિશ્વ શાંતિની દિશામાં બધા દેશોએ પ્રયત્ન કરવાના શરૂ કર્યા કે હવે આપણે વિશ્વ આખામાં શાંતિ સ્થાપવી છે. એટલા માટે એમાંના મહત્ત્વનું આપણે જે વિશ્વની મહાસત્તા ગણાતા પહેલાં વહેલાં બે અમેરિકા અને રશિયા, એમાંની અમેરિકાના રાષ્ટ્રપતિ મિત્રો કોણ હતું, વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન એટલે મહત્ત્વનું યોગદાન આપ્યું. આપણે એમ પૂછાઈ શકે મિત્રો પ્રશ્ન, રાષ્ટ્રસંઘની સ્થાપનામાં મહત્ત્વનું યોગદાન કોને આપ્યું? તો મિત્રો યાદ રાખજો, વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. વુડ્રો વિલ્સનના કેટલા મુદ્દા મિત્રો તૈયાર કર્યા હતા ખાસ યાદ રાખજો, આપણે 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસની જે શાંતિ પ્રક્રિયા છે 14 મુદ્દાઓને આધારિત પેરિસમાં એક શાંતિ પ્રક્રિયા વિશ્વના દેશોએ બેસાડી અને એ શાંતિ પ્રક્રિયામાં જ 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. ફરી પાછું, રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ? 10 જાન્યુઆરી 1920ના રોજ. શા માટે સ્થાપના કરી? તો કે વિશ્વ આખામાં શાંતિ સ્થાપવા માટે. કેની સ્થાપના થઈ મિત્રો? રાષ્ટ્રસંઘની. ક્યારે? 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. હવે એ જ રાષ્ટ્રસંઘની સ્થાપના કરી પણ શા, ક્યાં એના ઉદ્દેશ્યો હતા, શા માટે સ્થાપ્યું અને એના ઉદ્દેશ્યો એને કેવા પૂરા કરવાના હતા એની વાત. રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો મિત્રો, બહુ બે માર્કમાં પ્રશ્ન આવી જાય છે, જેથી ખાસ યાદ રાખજો. આ 2 માર્કનો પાઠ છે અને 2 માર્કના પ્રશ્ન આવા નાના નાના આવી શકે છે, બાકી તો વિકલ્પ ખરા ખોટા ખાલી જગ્યા જોડકામાં પૂછાઈ શકે, જેથી કરીને 2 માર્કના પ્રશ્નમાં બહુ આવે છે, ખાસ યાદ રાખવાનો છે રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો. તો રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યમાં પહેલાં વહેલા આંતરરાષ્ટ્રીય શાંતિ બધા દેશોમાં, આંતરરાષ્ટ્રીય ત્યારે શબ્દ લાગે, લગભગ બધા દેશોએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની, એકબીજા દેશોએ એકબીજાની સલામતી જાળવવાનો પ્રયાસ કરવો, યુદ્ધ કરવો નહીં, એકબીજા દેશોના હિતોય ટકરાવવાનો જોઈએ, એકબીજા દેશોએ શાંતિથી પોતાના દેશનો વિકાસ કરવા માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી કરવી. બીજું કે દરેક રાષ્ટ્રોએ અન્ય રાષ્ટ્રોની અખંડિતતા જાળવવી, દરેક રાષ્ટ્ર અખંડ જ છે અને એ અખંડિતતા એને જીતવાનો, યુદ્ધ કરીને પોતાને સામ્રાજ્યવાદનો વધારો કરવાની નીતિનો ત્યાગ કરવો. દરેક રાષ્ટ્ર પોતાનું અખંડ છે ને એમને અખંડ રાખવો, જેથી દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવાનો પ્રયાસ કરવો, એને યુદ્ધ કરી અને સામ્રાજ્યવાદ નીતિનો ભોગ બનાવીને જીતવાનો પ્રયાસ કરવો નહીં. ત્રીજું કંઈ, યુદ્ધ નીતિનો દરેક દેશે, વિશ્વના લગભગ દેશોએ, બધા દેશોએ યુદ્ધ નીતિનો શું કરી દેવો, ત્યાગ કરવો, જેથી કરીને યુદ્ધ નહીં થાય તો બધા દેશોનો વિકાસ થશે, જેથી દરેક દેશે યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. આંતરરાષ્ટ્રીય એકબીજા દેશોએ એકબીજાના સંબંધો, સારા સંબંધો વિકસાવવા, જેથી કરીને એકબીજા દેશોએ એકબીજા દેશોને મદદ કરી શકે અને વિકાસ કરી શકે, એટલા માટે આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. આંતરરાષ્ટ્રીય એકબીજા દેશો, દાખલા તરીકે આપણે ભારત અને પાકિસ્તાનને ઝઘડાઓ થાય છે, ભારત અને ચીન વચ્ચે ઝઘડાઓ થાય છે, વારંવાર સીમા વિવાદ આલે છે આપણે મિત્રો, તો એવા આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ જો થાય તો એવા આંતરરાષ્ટ્રીય ઝઘડાઓમાં શાંતિમય રીતે કોઈ પણ યુદ્ધનો આશરો લીધા વગર શાંતિમય રીતે મધ્યસ્થી દ્વારા એકબીજાને વચમાં રાષ્ટ્રસંઘ રાખી અને બે દેશોએ ભેગા મળી અને શાંતિથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો, પણ યુદ્ધનો આશરો લેવો નહીં. જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થની અવગણના કરે, રાષ્ટ્રસંઘનું બે રાષ્ટ્રો દાખલા તરીકે ભારત અને પાકિસ્તાન ઉદાહરણ આપું છું મિત્રો, અને વચમાં રાષ્ટ્રસંઘ બે વચ્ચે
શાંતિ સ્થાપવાનું કામ કરે છે. પછી રાષ્ટ્રસંઘ જે વસ્તુ કે એ બે દેશોએ માન્ય રાખવાની હોય, જો એ કોઈ દેશ એ માન્ય ન રાખે તો એવા રાષ્ટ્રને કેવું કરવાનું? બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું. જો જો કોઈ રાષ્ટ્રસંઘની મધ્યસ્થીની અવગણના કરે તો એવા રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું. વિશ્વ શાંતિની સ્થાપના કરવા આપણે જોઈએ છીએ, રાષ્ટ્રસંઘને આપણે જોઈએ છીએ. સ્થાપું છું વિશ્વ આખાના છ મુદ્દા ભણ્યા આવી રાષ્ટ્રસંઘ, પણ રાષ્ટ્રસંઘ જોઈએ એવું મિત્રો સફળ થતું નથી. કારણ કે વિશ્વની મહાસત્તાઓ જે હતી, રશિયા, અમેરિકા વગેરે, આવી મહાસત્તાઓ પોતાની સામ્રાજ્યવાદી જે નીતિ હતી એ સામ્રાજ્યવાદી નીતિ પોતે બંધ કરી નહીં, અને એને અંકુશે રાષ્ટ્રસંઘ રાખી શક્યો નહીં. મિત્રો આપણે આગળ ભણી ગયા, રશિયા વિશ્વની મહાસત્તા પણ એને રાષ્ટ્રસંઘમાં સ્થાન મળ્યું નહીં, અમેરિકા વિશ્વની મહાસત્તા પણ એ રાષ્ટ્રસંઘમાં જોડાણું નહીં. કોઈ નેતૃત્વ લઈ શકે એવો મોટો દેશ અથવા તો સક્ષમ દેશે રાષ્ટ્રસંઘનું નેતૃત્વ કર્યું નહીં, અને ઉલટાનું એ બધા દેશોએ પોતાની કઈ નીતિ ચાલુ કરી? સામ્રાજ્યવાદી નીતિનો વધારો કર્યો, સામ્રાજ્યવાદી નીતિ વધારે, જેને કારણે જ આપણે જોઈએ છીએ રાષ્ટ્રસંઘ જે સ્થાપ્યું હતું આપણે મિત્રો વિશ્વ શાંતિ માટે, વિશ્વ શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રસંઘ સંપૂર્ણપણે મિત્રો નિષ્ફળ જાય છે, અને એને કારણે સામ્રાજ્યવાદ નીતિ ફરી પાછો પ્રદેશવાદની ભૂખ લાલસાને કારણે વિશ્વ આખું ફરી ભયાનકતા સમજાઈ ગઈ, અને વિશ્વ આખામાં ફરી પાછું બીજા વિશ્વયુદ્ધનું સર્જન થાય છે મિત્રો 1939માં. થોડાક વર્ષો આજે આપણે જોઈએ છીએ શાંતિથી બધા બેઠા, પણ પોતાની સામ્રાજ્યવાદી નીતિ એટલી વધી ગઈ હતી કે રાષ્ટ્રસંઘ પણ દ્વિતીય વિશ્વયુદ્ધ થતાં રોકી શક્યું નહીં, અને વિશ્વમાં બે એવા મહત્ત્વના વિશ્વયુદ્ધો થયા. તો આપણે આ પ્રથમ વિશ્વયુદ્ધ વિશે માહિતી મેળવી, રાષ્ટ્રસંઘની સ્થાપના વિશે માહિતી મેળવી, હવે એવું જ આગલા પાઠમાં આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ જે 1939માં શરૂઆત થાય એના વિશેની માહિતી આપણે મિત્રો મેળવશું. આ સાથે આ પાઠ થઈ જાય છે મિત્રો પૂરો. પાઠ બીજો, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. બધાએ સ્વાધ્યાય આખે આખું પાકી બુકમાં વ્યવસ્થિત, સ્વાધ્યાયમાં જેટલા પ્રશ્નો આપેલા છે વ્યવસ્થિત મુદ્દા પાડી અને આખે આખું પાકી બુકમાં આનું સ્વાધ્યાય મિત્રો ઉતારવાનું છે, અને સાથે સાથે વાંચતા જાજો અને સારા અક્ષર કરજો, જેથી કરીને ફરી પાછો એ તમારે જો નવનીત કે એવું ન વાંચવું હોય તો ડાયરેક્ટ આ તમે ચોપડો અથવા ચોપડામાંથી વાંચી શકો. એવું મિત્રો નથી કે નવનીતમાંથી જ પ્રશ્ન લખવા, આપણે ચોપડીમાંથી, એ ચોપડી બહારનું કાંઈ નવનીતમાં પણ હોતું નથી, ચોપડીમાંથી પણ તમને પ્રશ્નોના જવાબ મળી જશે જે ગોતી, અને વ્યવસ્થિત જવાબે ચોપડો વ્યવસ્થિત બનાવો. જો આ પાઠ તમને સમજાઈ ગયો હોય એવી હું આશા રાખું છું. ફરી ફરી પાછું રિવિઝન કરતા રહેજો, વિડીયો આમાં પડ્યા જશે, વિડીયો જોજો, જે ન સમજાય એ ફરી પાછું જોજો, જેથી કરીને તમને રિવિઝન થયા રાખશે અને પરીક્ષામાં તમે સારા માર્ક લઈ શકશો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય સ્વામિનારાયણ.